પોરબંદરના પુડલેગર સાગર ડબલુની ગત શનિવારે મોડી રાત્રે સરાજાહેર હત્યા થઈ હતી. ત્યારબાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ 13 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ તમામ શખ્સોને પોલીસે ગઈકાલે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોરબંદરના ખારવાવાડમાં આવેલ હોળી ચકલામાં રહેતા બુડલેગર સાગર ઉર્ફે ડબલુની ગત શનિવારે મોડી રાત્રે 13 શખ્સોએ પેરેડાઇઝ ફુવારા પાસે સરા જાહેર કર્ણપીર હત્યા કરી હતી. જે મામલે મૃતક સાગરના મામા દીપક ઉર્ફે કારો નાથાલાલ ખોરાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના બનેવી મૂળજીભાઈ મોતી વર્ષ 9 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હોવાથી 23 વર્ષીય ભાણેજ સાગર ઉર્ફે ડબલુ તેની સાથે જ રહેતો હતો અને તે કેદારનાથ દર્શન કરી શનિવારે જ પરત આવ્યો હતો. અને શનિવારે સાંજે મિત્ર પિન્ટુના લગ્નની સાંજીમાં બેલાહોલ પાસે આવેલ ધોબી સમાજની વાડીમાં ગયો હતો અને ત્યાંથી સાગર તેના કોઈ મિત્રની કાર લઈને એકલો મોડી રાત્રે 12:30 વાગ્યે એસપી કચેરી ખાતે આવેલ નવા ફુવારા પાસે હતો અને જુરીબાગ વિસ્તારમાં રહેતા પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમારે તેમની સાથે બોલાચાલી કરી ત્યાંથી દોડીને કોઈને ફોન કરવા જતો હતો. ત્યારબાદ 3 મોપેડ તથા 1 બાઇકમાં 13 જેટલા શખ્સો જેમાં અનિલ ધનજી વાંદરિયા, ચેતન ઉર્ફે ચેતુ ધનજી વાંદરિયા, યશ ઉર્ફે વાયપી અશોકભાઈ પાંજરી, પ્રિન્સ ઉર્ફે ટીકાઢીક મહેશભાઈ ચૌહાણ, રાવ ઉર્ફે લાલોમ મનસુખભાઈ ચામડિયા, કેનિક ધીરજભાઈ શેરાજી, ખુશાલ વિનોદ જુંગી, આશીષ ટકો, કુશ કિરીટભાઈ જુંગી, કેવલ મસાણી, પવન ઉર્ફે પપ્પુ નરેશભાઈ પરમાર અને હિરેન જુંગી સાગરને મારી નાખવાનું અગાઉથી જ કાવતરું રચીને આવ્યા હતા અને સાગરને જોતા જ તેને પતાવી દેવો છે તેમ મોટે મોટેથી બોલતા તેની પાછળ દોડ્યા હતા. ત્યારબાદ બધાએ ભેગાવણીને ઢીકાપાટુનો માર મારી સાગરને પકડી રાખતા ખુશાલ જુંગી, આકાશ ઉર્ફે બંધ મગજ અને યશ પાંજરીએ તેની પાસે રહીને છરીઓ વડે સાગરના વાંસા અને પીઠના ભાગે એકદમ ઊંડા ઘા મારવા લાગ્યા હતા, જેથી સાગરનું મોત નીપજતા તમામ શખ્સો તેના વાહનોમાં ગાળો બોલતા બોલતા નીકળી ગયા હતા. મારામારીમાં આકાશ ઉર્ફે બંધ મગજને પણ ઈજા થઈ હોવાથી તેનો વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. હત્યારાઓના ખુશાલ વિનોદ જુંગીએ કુખ્યાત મહિલા બુટલેગર ગીતા વિનોદ જુંગીનો પુત્ર છે. અગાઉ પણ ખુશાલે સાગર પર હુમલો કર્યો હતો. હત્યાની ગણતરીની કલાકોમાં જ પોલીસે 12 શખ્સોને વિવિધ સ્થળોએથી ઝડપી લીધા હતા અને તમામને 23 એટલે કે 7 દિવસના રિમાન્ડ પણ લીધા છે. જ્યારે આકાશ ઉર્ફે બંધ મગજ રાજકોટ ખાતે સારવારમાં હતો, જે સાજો થઈ જતાં પોલીસે તેની પણ ધરપકડ કરી હતી અને ગઈકાલે પોલીસ દ્વારા આ 13 આરોપીઓને હત્યા થઈ હતી. જે સ્થળે લઈ જવાયા હતા અને ગુનો ક્યાં અને કેવી રીતે બન્યો છે તથા ગુનામાં કોને કોને શું રોલ છે તે બાબત તથા ગુનો કર્યા બાદ આરોપીઓ ક્યાં રૂટ દ્વારા કેવી રીતે ભાગ્યા હતા તે જાણવા તમામ આરોપીને સાથે રાખીને બનવાનું રિસ્ટ્રિક્શન પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.